हेलो फ्रेंड्स, निरालीस किचन में तमारू स्वागत छे। आजे आपणे बधानो फेवरेट एवो गाजरनो हलवो बनावीशुं। सीजन पण छे ने मार्केटमां खूब ज ताजा एवा गाजर पण मळे छे। गाजरने जोता ज आपणे गाजरनो हलवो बनावानुं मन थई जाय छे। तो चालो आपणे बनावीए एकदम टेस्टी दाणादार एवो गाजरनो हलवो। फ्रेंड्स, जो तमने मारी रेसिपीज गमती होय तो वीडियो ने लाइक करजो, तमारा फ्रेंड साथे शेयर करजो अने निरालीस किचन ने सब्सक्राइब करजो। મેં અત્યારે 1.5 કિલો ગાજર લીધા છે। આ રીતે જે ડાર્ક રેડ કલરના ગાજર આવે એવા ગાજરની પસંદગી આપણે ગાજરનો હલવો બનાવવા માટે કરવાની। એમાં મીઠાશ પણ હોય છે। શિયાળામાં આ ગાજર સહેલાઈથી મળે છે। ગાજરને આપણે પાણીથી સરસ રીતે ધોઈ લેવાના જેથી એના પર ચોંટેલી માટી નીકળી જાય। તો પહેલાં આપણે આ રીતે ગાજરના ઉપર અને નીચેના ભાગને થોડા થોડા કટ કરી લઈશું। હવે આપણે પીલરની મદદથી ગાજરને છોલી લેવાના છે। બધા જ ગાજરને આ રીતે છોલી લઈશું। હવે આપણે એને છીણવાના છે। તો છીણવા માટે આ રીતે મીડિયમ સાઇઝનું છીણ પડે એવી છીણી લેવાની। જો છીણ મોટું હશે તો એને કૂક થતા વાર લાગશે અને નાનું હશે તો એકદમ લોચા જેવું થઈ જશે। તો મીડિયમ સાઇઝની છીણી લેવાની। ગાજરને છીણતી વખતે આ રીતે ગાજરને આડા રાખવાના છે, એનાથી છીણ લાંબુ પડશે અને એકલો જે રેડ ભાગ આવે છે એ જ છીણાય અને આ વચ્ચેનો ભાગ રહી જાય। એવી જ રીતે આપણે બધા ગાજરને છીણી લઈશું। આ રીતે આપણે બધા જ ગાજરને છીણી લીધા છે। 1.5 કિલો ગાજરમાંથી 6 થી 7 વ્યક્તિ માટે એમાંથી હલવો બનાવી શકાશે। હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 2 ચમચા ઘી ગરમ કરવા મૂકીશું। હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગાજરનું છીણ સાંતરી લેવાનું છે। તો બધા છીણને આપણે આ રીતે ઘીમાં એડ કરી લઈશું। આ ટાઈમે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું। હલવો બનાવવા માટે આ રીતે જાડા તળિયાવાળી અથવા નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરવાનો છે। આ રીતે ઘી સાથે ગાજરને બરાબર મિક્સ કરી લઈશું। હવે બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે એને ઢાંકીને કૂક થવા દઈશું। વચ્ચે વચ્ચે ખોલીને એને હલાવતા રહીશું। ફરી એકવાર હલાવી લઈએ। હજુ આપણું છીણ કાચું છે તો ફરી એકવાર એને કવર કરી લઈશું। આ છીણને કૂક થતા લગભગ 10 મિનિટ જેટલો સમય લાગે છે। મિક્સ કરી લઈએ એકવાર। હવે આપણે એને ચેક કરી લઈએ। આ રીતે છીણને હાથથી દબાવતા એકદમ ઇઝીલી દબાઈ જાય તો આપણું છીણ કૂક થઈ ગયું છે। તો હવે આ ટાઈમે આપણે એમાં 1 કપ ખાંડ ઉમેરી લઈએ, પછી જરૂર લાગશે તો આપણે બીજી ઉમેરીશું। મિક્સ કરી લઈએ। તો ગાજર સાથે ખાંડ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે। તો આ જ રીતે આપણે એને ઢાંક્યા વગર જ ચલાવી લઈશું। હવે 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી છૂટવા માંડ્યું છે। તો આ જ રીતે આપણે એને ઢાંક્યા વગર જ થવા દઈશું। જો ઢાંકી દેશો તો વધારે બફાઈ જશે। અત્યારે મને ખાંડ ઓછી લાગે છે તો એમાં મેં 1/4 કપથી પણ ઓછી ખાંડ ઉમેરી છે। મિક્સ કરી લઈએ એકવાર। ખાંડનું પાણી બળે ત્યાં સુધી આ જ રીતે આપણે એને ચલાવી લઈશું। હવે ખાંડનું પાણી બળી ગયું છે તો હવે આપણે એમાં 250 ગ્રામ મોળો માવો લઈ અને ગ્રેટરથી ગ્રેટ કરી લીધો છે ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું સારી રીતે। માવાને આ રીતે ગ્રેટ કરીને ઉમેરવાથી માવો એકદમ સરસ મિક્સ થઈ જશે અને એમાં લમ્સ નહીં રહે। હવે ગાજર સાથે માવો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે।
હવે આપણે એમાં ફ્લેવર માટે 1/4 ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. ત્યારબાદ 8-10 નંગ કાજુ અને 7-8 બદામના મેં ટુકડા કરી લીધા છે અને 8-10 નંગ મેં દ્રાક્ષ લીધી છે. ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઇસથી ઉમેરી શકો. હવે બધું જ આપણે એમાં ઉમેરી લઈએ અને મિક્સ કરી લઈએ. હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો લગ્ન પ્રસંગમાં લાઈવ પીરસાય એવો એકદમ ટેસ્ટી અને દાણાદાર, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ગાજરનો હલવો બની ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી લેવાનો છે અને એને સર્વ કરી લઈશું. તો શિયાળાની સિઝનમાં તમે ગાજરના હલવાની આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. તમે તમારા ઘરે ગાજરનો હલવો કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ગાજરના આ માવાદાર હલવાની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. આવી નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી જો નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો ફરી મળીશું એક આવી જ નવી અને મજેદાર રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.